नमस्कार विद्यार्थी मित्रों, बीए सेमेस्टर 5 हिस्ट्री पेपर 10 એમાં આપણે રાષ્ટ્રપતિનું સ્થાન અને તેની સત્તાઓની ચર્ચા કરતા હતા. અગાઉના વિડિયોમાં આપણે રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારની લાયકાત અને અનુચ્છેદ 58 કલમ 58 મુજબ ઉમેદવાર માટેની લાયકાત શું નક્કી કરવામાં આવી છે તેની ચર્ચા કરી હતી કે કલમ 58 મુજબ ભારતના રાષ્ટ્રપતિ માટે ना पद माटे उम्मीदवार ए लायकातों में भारत नो नागरिक होवो जोईए, एनी ओछा में ओछी उम्र 35 वर्ष नी होवी जोईए, ते संसद में चूंटाय तेवी योग्यता धरावतो होवो जोईए, केंद्र सरकार के राज्य सरकार नो पगारदार नौकर नो होवो जोईए, एटले एमां लाभनो पद ए मेळवतो न होवो जोईए. જો એ રીતે એની યોગ્યતા હોય તો એ રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. આજે આપણે અનુચ્છેદ 54 એટલે કલમ અનુચ્છેદ 54 માં રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 54 માં રાષ્ટ્રપતિની ચૂંટણી અને અનુચ્છેદ 55 માં રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ પ્રક્રિયા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રોસેસ શું છે, પ્રક્રિયા શું છે, કેવા પ્રકારની પદ્ધતિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હોય છે. આપણે સામાન્ય રીતે એ જાણીએ છીએ કે ક્યારે આપણે એવું સાંભળ્યું નથી કે આપણે આજે રાષ્ટ્રપતિને મત આપવાના છે અથવા તો આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે મતદાન કરવાનું છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી એ પ્રત્યક્ષ થતી નથી. પ્રત્યક્ષ એટલે ભારતનો દરેક નાગરિક એ ચૂંટણીમાં ભાગ લેતો નથી. જેવી રીતે રાજ્યના વિધાન સભાના સભ્યો માટેની અને સંસદની લોકસભાની જે રીતની ચૂંટણી થાય છે એ રીતની આમાં થતી નથી, અથવા તો સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, આ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા જેવી આ પ્રક્રિયા રાષ્ટ્રપતિની નથી. એટલે કે ભારતનો દરેક નાગરિક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રત્યક્ષ ભાગ લેતો નથી, પરંતુ એની ચૂંટણી એ પરોક્ષ થાય છે. પરોક્ષ થાય છે એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કલમ 55 મુજબ 55 મુજબ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો દરેક રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો ભાગ લે છે અને સંસદના બંને ગૃહો એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો અને સંસદના લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યો
तो राष्ट्रपति ની જે ચૂંટણી ની પદ્ધતિ છે એમાં રાજ્ય ની વિધાનસભા માં ચૂંટાયેલા સભ્યો એટલે દરેક ભારતના દરેક રાજ્યો ની વિધાનસભા માંથી ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિ ને મતદાન કરે છે। બીજું કે સંસદ ના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા માં ચૂંટાયેલા સભ્યો મતદાન કરે છે। એટલે કે સંસદમાં જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે બે સભ્યો 12 સભ્યો રાજ્યસભામાંથી રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, લોકસભામાં બે સભ્યો એટલે 2+12=14 સભ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી। એટલે કે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, જેની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે રાજ્યસભામાં કલા વિજ્ઞાન રમત ગમત સમાજ સેવાના ક્ષેત્રમાંથી જે 12 સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ એ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં, પરંતુ રાજ્યસભાના જે ચૂંટાયેલા સભ્યો છે એ મતદાન કરી શકશે। આપણી જે રાજ્યસભા છે એની સંખ્યા વધુમાં વધુ 250 હોય છે, એટલે કે 238 સભ્યો એમાં ભાગ લઈ શકે છે અને 12 સભ્યો એમાં ભાગ લઈ શકતા નથી। લોકસભામાં આપણી જે સભ્ય સંખ્યા છે 545, એટલે 545 માંથી 543 સભ્યો એ ભાગ લઈ શકે છે અને 2 લોકસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી। તો કહેવાનો મતલબ એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદમાંથી લોકસભા રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે, મતદાન કરી શકે છે, રાજ્યની વિધાનસભાઓમાંથી પણ ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિના પદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરી શકે છે। તો એના માટે અલગ પ્રકારનું એક સૂત્ર છે કે એમના મતોની કઈ રીતે ગણતરી કરવી, તો એના માટેનું એક સૂત્ર છે રાષ્ટ્રપતિના મતોની ગણતરી માટેનું, એટલે વિધાનસભાના સભ્યોના મતનું મૂલ્ય વિધાનસભાના સભ્યોના મતનું મૂલ્ય વિધાનસભાના સભ્યોના મતનું મૂલ્ય બરાબર રાજ્યની કુલ વસ્તી ભાગ્યા રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ભાગ્યા 1000 તો રાજ્યની કુલ વસ્તી રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા અને ભાગ્યા 1000 કરવામાં આવે તો એ રીતે એના રાજ્યની વિધાનસભાના સભ્યોના મતનું મૂલ્ય નીકળે છે કે એના મતનું મૂલ્ય કેટલું છે। હવે
સંસદના મતોના મૂલ્ય માટેનું પણ સૂત્ર છે કે સંસદ સભ્યના મતનું મૂલ્ય તો સંસદ સભ્યોના મતનું મૂલ્ય બરાબર રાજ્યની વિધાનસભાના મતના રાજ્યની વિધાનસભાના મતોના કુલ સરવાળો દરેક રાજ્યની વિધાનસભાના મતોનો કુલ સરવાળો ભાગ્યા સંસદના ચૂંટાયેલા સભ્યો સંસદના ચૂંટાયેલા સભ્યો તો સંસદના સભ્યોના મતોનું મૂલ્ય દરેક રાજ્યની વિધાનસભાના મતોનો કુલ સરવાળો ભાગ્યા સંસદના ચૂંટાયેલા કુલ સભ્યો એ રીતે સંસદના મતનું મૂલ્ય કરવામાં આવે છે અને એ રીતે થોડીક રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની જે પદ્ધતિ છે એ આમ જોવા જોઈએ તો થોડીક અટપટી એનું મતના મૂલ્યો ગણવામાં આવે છે એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી એ બંધારણની જે કલમ છે 54 એ મુજબ એની ચૂંટણી થાય છે અનુચ્છેદ 55 રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની આખી પદ્ધતિ કઈ રીતની છે એની વાત કરવામાં આવેલી છે અને પછી જ્યારે એ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ત્યાર પછી એ રાષ્ટ્રપતિ જે કંઈને વધારે મતો મળે છે અને એ રાષ્ટ્રપતિ તરીકે વિજેતા બને છે અને ત્યાર પછી બંધારણના અનુચ્છેદ 60 મુજબ રાષ્ટ્રપતિના શપથ લેવાના હોય છે અનુચ્છેદ 60 મુજબ રાષ્ટ્રપતિના શપથ રાષ્ટ્રપતિના શપથ છે એટલે બંધારણની કલમ અનુચ્છેદ 60 મુજબ રાષ્ટ્રપતિને પોતાના હોદ્દાના શપથ લેવાના હોય છે અને રાષ્ટ્રપતિને એમના હોદ્દાના શપથ સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિને પોતાના હોદ્દાના શપથ લેવડાવે છે કલમ 60 મુજબ બીજું કે રાષ્ટ્રપતિને પોતાની ઉમેદવારી જ્યારે નોંધાવે છે રાષ્ટ્રપતિ એટલે એમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં 15,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ભરવાના હોય છે ઉમેદવારી નોંધાવતા સમયે અને એમાં જો એમને એક સંસ્થાઓ કરતા ઓછા કુલ મતોમાંથી એક સંસ્થાઓ કરતા ઓછા મતો મળે એક સંસ્થાઓ કરતા ઓછા મતો મળે તો રાષ્ટ્રપતિની આ ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે તો આજે આપણે જે પ્રકારે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ એટલે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી કરવામાં આવે છે પ્રત્યક્ષ નાગરિક ચૂંટણી કરતો નથી પરંતુ નાગરિક દ્વારા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે એની આપણે
चर्चा करी। नेक्स्ट टाइम आपने राष्ट्रपति की सत्ताओं के प्रकार की है, राष्ट्रपति की क्या प्रकार की कामगिरी है, एमने बंधारण में केवा प्रकार की सत्ता आपवामां आवेली छे अने एटला माटे ए भारतना बंधारणीय वडा पण गणवामां आवे छे, एनी चर्चा आपने नेक्स्ट वीडियो में करीशुं। धन्यवाद।